नमस्कार दर्शक मित्रों, आप जाने साई ग्रुप मीडिया द्वारा संचालित नवसारी लाइव और हाल नवसारी लाइव टीम आई पहुंची है टाटा हॉल खाते। जे प्रमाण आप सब जाणो छो कि आज एक अद्भुत शो टाटा हॉल अंदर थवा जई रह्यो छे। अने जे टाटा हॉल अंदर शो थई रह्यो छे ना जे लीड सिंगर छे जेमना बेरन छे आ शो थई रह्यो छे एवा मेडी भाई आपणी साथे जोड्या छे। एक्चुअली मेडी भाई साई ग्रुप नी साथे नवरात्रि पण करी चुक्या छे, तो मेडी भाई नवसारी में एक नवरात्रि पछीथी एकदम स्टेज शो अने एकदम ઓસમ કઈક કોન્સેપ્ટ ની સાથે, કારણ કે સ્ટેન્ડ અપ કોમેડી સૂફી બોલિવૂડ નું ફ્યુઝન, તો એ વિશે આપ શું જણાવશો? એકચ્યુઅલી એમાં મને નવસારી થી એમ તો ઘણો પ્રેમ, કારણ કે હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન સુરત, પછી અમે 3 વર્ષ બોમ્બે રહ્યા, 3 વર્ષ અમદાવાદ રહ્યા, પણ 2011 માં મેં નવરાત્રી કરી હતી અને ધેટ વોઝ ઓસમ એક્સપિરિયન્સ બીકોઝ બહુ જ ઘણું બધું ક્રાઉડ અમને મળ્યું હતું ત્યારે પણ। અને આજના શો ની જો વાત કરું તો લાસ્ટ 10 યર્સ માં અમે લોકો લગભગ 31 કન્ટ્રીઝમાં પરફોર્મ કર્યું છે, 31 કન્ટ્રીઝ, અને દરેક જગ્યાના સ્પેશિયલ સોંગ્સ અમે એને સિલેક્ટ કર્યા હતા, પણ નવસારીમાં અમારે કંઈક યુનિક કરવું હતું એન્ડ ફોર દેટ અમે સ્ટેન્ડ અપ કોમેડી, ફ્યુઝન, બોલિવૂડ, સેમી ક્લાસિકલ, ક્લાસિકલ અને એ રીતના બધા સોંગ્સ લીધા છે કે જ્યારે અત્યાર સુધી તો આઈ ડોન્ટ થિંક કે આ રીતનો શો અહીંયા પરફોર્મ થયો હશે, અને જો થયો હોય તો બહુ જ સારું, અમને પણ મજા વધારે આવે, પણ ઓડિયન્સ ઇઝ ઓલ્સો ઓસમ। મેં જોયું કે લોકો બહુ જ ઇન્વોલ્વ થઈને અને ધ્યાનથી સાંભળે છે, સંસ્કારી નગરી અને સાથે મ્યુઝિક માટે પણ નવસારી ઘણું જાણીતું છે, એટલા માટે અમને અહીંયા પરફોર્મ કરવાની ઘણી મજા આવી રહી છે। જી હા, આપની એ વાત એકદમ સાચી છે, કારણ કે આ સહ્યાદ્રી જે ગાયકવાડની નગરી છે અને ગાયનશાળ અમારી એક ઓળખ છે, તો મેડીભાઈ જ્યારે એક જ પ્લેટફોર્મની ઉપર આપે બોલિવૂડ પણ આપ્યું છે, સૂફી પણ આપ્યું છે, વેસ્ટર્નાઇઝ પણ આપ્યું છે અને આપની ટીમ પણ ઓસમ છે, તો એના માટે કંઈ સ્પેશિયલ પ્રેક્ટિસ સેશન ગાડીઓ કેટલા કલાકો વિતાવ્યા? કારણ કે 3 કલાકના શો માટે બેકસ્ટેજ પર આપ કેટલી બધી મહેનત કરતા હો એ કલાકારો જ જાણતા હોય છે, અમારા પ્રેક્ષકોને શું જણાવશો આપ એ વિશે? આમાં કેવું હોય છે કે અમારું ડેઈલી પ્રેક્ટિસ તો ચાલતી જ હોય છે અને સાથે સાથે આ બધા આર્ટિસ્ટો અમારી સાથે રેગ્યુલરલી ટ્રાવેલ પણ કરતા હોય છે, એટલે બિફોર શો અમે થોડું પ્રેક્ટિસ કરી લેતા હોઈએ કોન્સેપ્ટ પ્રમાણે, એઝ વેલ રેગ્યુલર પ્રેક્ટિસ તો અમારી ચાલતી જ હોય, એઝ વેલ વેડિંગ સિઝન પણ છે તો અત્યારે અમે ઘણા થાકેલા પણ હોઈએ છીએ, પણ આજે અમને પરફોર્મ કરવાની ઘણી મજા આવી રહી છે જસ્ટ બીકોઝ ઓફ બ્યુટિફુલ ઓડિયન્સ। મેડી ભાઈ આપની વાત એકદમ સાચી, વધુ સમય નહીં લઈશ, પણ થાક ફેસ પર દેખાતો નથી અને તેજ સાથે ગળા પર પણ દેખાતો નથી, તો ઓલ ધ બેસ્ટ સેકન્ડ હાફ માટે, અને ખરેખર આપે ખૂબ જ ડોલાવ્યા, ખૂબ જ મજા આવી અને આવા જ શો જ આપ કરતા રહો એવી નવસારી જનો વતી નવસારી લઈ આપને શુભેચ્છા પણ પાઠવી રહ્યું છે। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે, ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો, તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી, અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। તો હવે વાત કરીશું ઓજસભાઈની સાથે, સ્ટેન્ડ અપ કોમેડિયન। સ્ટેન્ડ અપ કોમેડિયન આજે એ પ્લેટફોર્મ ખૂબ જ પ્રચલિત થઈ ચૂક્યું છે અને સૌ કોઈ સ્ટેન્ડ અપ કોમેડિયન બનવા પણ માંગે છે, પણ ઓજસભાઈ જ્યારે શરૂઆત થઈ હશે અને ત્યારે સ્ટેન્ડ અપ કોમેડીની વાત આવતી હશે, અને દાખલા તરીકે એક એક્ઝામ્પલ તરીકે કહીએ કે ભજનમાં કોઈક મંજીરા વાદક હોય અને છોકરીવાળા આવીને પૂછે ભાઈ છોકરો શું કરે, તો કે ભાઈ મંજીરા વગાડે, તો એ તો ઠીક છે પણ કામ ધંધો શું કરે? તો એ જ પ્રમાણે ઓજસભાઈ જ્યારે આ આપ એક વ્યવસાયની અંદર તમે જ્યારે એને અપનાવ્યું છે, એક ખૂબી છે આપની અંદર અને એ ખૂબીને આપ આપની આજીવિકા તરીકે જ્યારે લઈને નીકળ્યા છો, તો ત્યારે કેવા અનુભવો થયા, થોડાક સ્મરણો તમારા? એ વાત તમારી સાચી છે, પણ એના જવાબ સ્વરૂપે પછી જે ગોલ્ડ મેડલ બાયોમેડિકલ સાયન્સમાં મેડિકલનો જે લટકે છે ને મારા ઘરે, એ હું બતાડી દઉં કે ભલે તમારી કન્યાનો આપતા મને વાંધો નહીં, પણ આ મેડલ અહીંયા જળકે જ છે, એટલે તમે વિચાર કરો ને કે ભાઈ આ શું કરું, બાકી તો પેશન્ટો હું જોઈ જ લઈશ, એટલે હું જો કદાચ આવી રીતે મેડિસિન નહીં પણ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એ રીતે તો આપું છું, અને વ્યતિરિક્ત રીતે એ નાટકો હોય, ફિલ્મો હોય, ટેલિવિઝન સિરિયલ્સ હોય કે પછી વિદ્યાર્થી માર્ગદર્શન હોય, એમાં યુવા ક્રાંતિને એ બધા વિષયો મને ગમતા,
એટલે એમાં હું કાર્યરત હતો છું અને રહીશ જ. જ્યારે સ્ટેન્ડઅપ કોમેડીને આજે લગભગ મને 10-11 વર્ષ થશે ઓફિશિયલી, તો હા એ ડેફિનેટલી આજે એક એવો જુવાળ છે કે જ્યાં સ્ટેન્ડઅપ કોમેડીને ખૂબ બધું એક વેસ્ટર્ન કોન્સેપ્ટ જે સ્ટેન્ડઅપ કોમેડીનો હતો એને ખૂબ બધું અત્યારે એક પીઠબળ મળી રહ્યું છે, પછી ટેલિવિઝન ઉપર હોય કે લાઈવ શોઝમાં હોય. બટ હાસ્યરસ અને એમાં હાસ્ય કલાકારો એ પહેલેથી આપણા જેટલા બી એ તમે લોકવારસો કહો તો એ લોકવારસોમાં હાસ્ય કલાકારોનું યોગદાન ખૂબ રહ્યું છે પહેલેથી જ. અને એ જો નામોની સૂચિ લેવા જાઉં તો તમારે કદાચ આ વિડીયોનું ફૂટેજ પૂરું થઈ જાય અને આખી બેટરી રિપ્લેસ કરવી પડે અને ડેટા બી રિપ્લેસ કરવો પડે, એટલા બધા નામો છે. અને એમાં જ અમે ખાલી ઉમેરો કર્યો છે, તફાવત ખાલી એની શૈલીમાં હોઈ શકે. અને સૌથી અઘરો નવ રસમાંથી જો એ હાસ્ય રસ, એનું કારણ કે એ તમે કરુણ રસ રહેલો, તો કરુણ રસ ની વાત હૃદય સ્પર્શી હોય તો 10 માંથી 9 જણની આંખો સજળ થઈ શકે. બટ હાસ્યરસ એવી વસ્તુ છે કે એક તમે એમાં એક રમૂજી પ્રસંગ કહો તો કદાચ 2 જણ હશે, 3 જણ હશે, પણ એ 9 થી વધારે 10 કદાચ એટલા બધા લોકોને હસાવવું એ સૌથી અઘરું હોય છે. બટ માં શારદાનો આશીર્વાદ રહ્યો છે અને લોકોનો પ્રતિસાદ. અમારી લાઈન ખાસ કરીને મનોરંજનની એવી છે ને, આકરી લાઈન છે, એટલે તમે 2 કે 3 પ્રોજેક્ટમાં કહી દે કે તમે આ કરો કાં પછી કંઈક બીજું હોતી લો, એટલે તો ત્યારથી ચાલુ કરેલું તો લોકોનો એટલો પ્રતિસાદ, એટલો પ્રેમ. અને મેં અવનવી આમાં એક્સપેરિમેન્ટ્સ કરતો રહ્યો છું અને બધા જ પ્રયોગો લોકોએ બિરદાવ્યા છે, એટલે એક ઓલી બાહેધરી લોકોએ આપી દીધી કે તમે કરો અમે તમારી સાથે છીએ. ખૂબ સાચી વાત કહી આપે. અને જ્યારે આપણે શરૂઆત કરી, શરૂઆતના દિવસોમાં હર કોઈ વ્યક્તિ થોડી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, તો આપના માટે પીઠબળ કોણ હતું? આપને આ જે પેશન જે ખરું આપનું ફોલો કરવા માટે પરિવારે કેવો સપોર્ટ કર્યો? એટલે એક મેસેજ આપ આપશો અત્યારે પેરેન્ટ્સને એમના બાળકો માટે. સૌથી પહેલા તો મારા, કારણ કે આમાં બધા જ કેસ વ્યક્તિગત હોય છે અને મારા કેસમાં જે થયેલું કદાચ એ જ થાય કે ન થાય તો ખબર નહીં, પણ કદાચ એમને એમની જે આ જર્ની છે, એમની જે આ સફર છે, એમાં એ દીવાદાંડી રૂપ કદાચ થઈ શકે. કે પેરેન્ટ્સ મારા ફોર્ચ્યુનેટલી બહુ જ ઓપન માઇન્ડેડ હતા અને એ લોકોને એ વાંધો નહોતો. એનું મોટું કારણ એ પણ કે ઓલો મેં ન કીધું મેડિકલનો ગોલ્ડ મેડલ અટકતો હતો, એટલે એ બી વાંધો નહીં. પણ જેટલા બી કદાચ નવા કલાકારો છે કે જે લોકોને આમાં પદાર્પણ કરવું છે અથવા આમાં પોતાના સોપાન સર કરવા છે, તો એ લોકોને ખાસ એટલી એક સલાહ, તો વણમાગી સલાહ આપી દઉં કે પહેલાં એક ભણતર તમારું જે છે એ પૂરું કરો. એ ન કેવળ એના માટે કે તમને એક સરસ બેકઅપ મળી રહે, બટ ઓલ્સો તમારો એક જે દ્રષ્ટિકોણ છે એ ખૂબ જ પહોળો અને બહોળો થઈ જાય. અને એનાથી પછી જે તમે જો કદાચ કોમેડી કરો બી અને એમાં સફળ રહો તો એનું યોગદાન રહેશે. અને એ જેટલા લોકો બ્રોડ પર્સ્પેક્ટિવ લઈને આવતા હોય એ લોકોને ખૂબ ઇઝી પડતું હોય છે. અને એ પહેલાં ભણતર એ થઈ જાય એટલે તમારું સરસ બેકઅપ બી થઈ જાય અને પછી તમે આમાં આગળ જઈ શકો છો. અને પેરેન્ટ્સે એક ખેલદિલી એવી રાખવાની, પ્લસ ઓબ્વિયસલી એ માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે ભાઈ આમાંથી આવક થાય છે કે નહીં. મોસ્ટલી મા બાપને સૌથી પહેલું તો એ પ્રશ્ન પડતો હોય કે ભાઈ આમાં આ જાય છે તો આમાંથી આવક થઈ શકશે કે નહીં, અથવા આમાંથી ઘર ચાલશે કે નહીં. તો એ ચાલી શકે છે, એટલે જ મેં કીધું કે પેરેલલ વસ્તુ રાખવી જ જોઈએ, મારો મત એક છે. અને પછી આમાં ધીમે ધીમે એમ કરો ને પછી તમને ખબર પડે કે ભાઈ આ ગાડી હવે વ્યવસ્થિત થઈ ગઈ છે, પછી ગિયર શિફ્ટ કરી લેવું. છેલ્લો અંતિમ સવાલ, નવસારી પધાર્યા છો, નવસારી જનોને નવસારી લાઈવ માધ્યમ ચેનલના માધ્યમથી આપ શું સંદેશો આપશો અને એક આપનો ફેવરિટ ડાયલોગ? ડાયલોગ તો એ તો ઘણા બધા છે, બટ એ અને ફેવરિટમાં આપણે ઘણી વાર મેં પૂછવા માંગે કે ભાઈ ફેવરિટ ફિલ્મ કઈ અથવા ફેવરિટ સિરિયલ કઈ, તો બધા જ બાળકો જેવા હોય, એટલે અમને કયું બાળક વધુ પ્રિય એવું તો કે નહીં, બધા જ પ્રિય જ હોય છે. બટ નવસારી જનોને એમ કે ભાઈ હું નાટકો લઈને નવસારી આવ્યો છું અને નાટકોમાં જ્યારે આવતો ત્યારે લોકોને ખૂબ પ્રેમ મળતો પહેલેથી જ, તો એ પ્રેમ આપતા રહેજો. અને આ એક સાબિત કર્યું છે નવસારી એટલે ખાલી દક્ષિણ ગુજરાતે જ નહીં બટ જેટલા બી ગુજરાતીઓ છે એ લોકોએ પુરવાર કર્યું છે કે ભાઈ મહામારી ભલે આવી જાય, મનોરંજનને રોકી શકે એટલી કાબેલ હોતી નથી. કોઈ મહામારી મનોરંજનને રોકી શકતી નથી. 2.5 વર્ષ ઓલમોસ્ટ 2.5 યર્સ જે હતા એ 2.5 યર્સ અમારે તો વર્ક ફ્રોમ હોમ કંઈ હોય નહીં, ખાસ કરીને અમારી જ્યારે કલા જગતની વાત કરો તો જ્યારે વર્ક ફ્રોમ હોમ કંઈ હોય નહીં અમારે. બટ જ્યારે અમે પાછા આવ્યા ત્યારે લોકોનો પ્રેમ, એમનો પ્રતિસાદ એ જ અમારું ઓક્સિજન હોય છે અને એ થકી જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે એ ઓક્સિજન સતત ચાલુ રહેવા દેજો. અને ડાયલોગ તો એટલો જ કે ભાઈ જે પ્રેમ આપ્યો છે
એજ અને અમે જે ડાયલોગ પણ નહીં, આ તો નરી વાસ્તવિકતા છે જે હું ઘણીવાર સ્ટેજ ઉપરથી કહેતો છું કે અમારો જે રંગમંચ છે, અમારું જે સ્ટેજ છે, એક એવી જાતની બેંક છે કે જેટલી તાળીઓ, જેટલો પ્રતિસાદ, જેટલો પ્રેમ તમે ત્યાંથી અહીંયા ડિપોઝિટ કરો ને, એની 500% રિટર્ન ગેરંટી અમે આપીએ છીએ. એટલે એ આપતા રહેજો, એ ડિપોઝિટ કરતા રહેજો. તો જે પ્રમાણે આપે જોયું કે આજે નવસારીની મુલાકાત લીધી છે, ઘણી બધી સિરિયલોની અંદર, ઘણા બધા નાટકોની અંદર અને સ્ટેન્ડઅપ કોમેડી અંદર જેમનું ખૂબ મોટું નામ છે એવા ઓજસભાઈ રાવલ પણ આપણી સાથે જોડાયા હતા, પણ આ બધા કલાકારોને ભેગા કરવાનો શ્રેય જેને માથે જાય છે, એ કલામંચના જે ઓનર છે, કલામંચના જે પ્રોપરાઇટર છે, એને આપણે કઈ રીતે ભૂલી શકીએ? તો મેમ, આપનું પણ નવસારી લાવની અંદર હાર્દિક સ્વાગત છે. કલામંચ આપ એક પ્લેટફોર્મ ચલાવી રહ્યા છો કે જે થકી આપ લોકોને મનોરંજન પૂરું પાડી શકો. તો આ કોન્સેપ્ટ, કારણ કે નાટકો આવે છે, મ્યુઝિક ડ્રામા આવે છે, પણ મ્યુઝિકની સાથે સ્ટેન્ડઅપ કોમેડી લાવવી અને એ એક નવતર પ્રયોગ નવસારીની અંદર કરવો, અને એ પ્રયોગ કર્યા બાદ કેટલી સફળતા મળશે એનો કોઈ ડર સંકોચ હતો ખરો? હા, ચોક્કસ. મારું નામ નિમિષા પરીખ છે. કલામંચ જ્યારે શરૂઆત કરી ત્યારે ખરેખર સંસ્કારી નગરી નવસારી કે જેની અંદર ઘણા બધા નાટકો, ઘણા બધા પ્રોગ્રામો થતા હતા, પણ મને એવો વિચાર આવ્યો કે અત્યારનું યુથ અને અમારી જનરેશનથી લઈને ઓલ્ડ જનરેશન બધાને કંઈક નવું જોઈએ છે. તો મેં વિચાર્યું કે કંઈક નવું કરું, એટલે મ્યુઝિક અને કોમેડીનો સંગમ મેં શરૂઆત કરી. આ જે પ્રવાસ ખેડવાની શરૂઆત આપે કરી, તો આપને પીઠબળ ક્યાંથી મળ્યું? કારણ કે સ્પોન્સર્સ વગર કંઈ થતું નથી, તો એ વિશેનો આપનું જે અત્યાર સુધીની સફર છે એ કઈ રીતે આપ વર્ણવશો? શરૂઆતથી વાત કરું તો જ્યારે મેં કલામંચની શરૂઆત કરી, પછી તે પહેલા મેં એક નાટકનું આયોજન કર્યું જે ગુડ મોર્નિંગ જિંદગી હતું. ત્યારબાદ વિચાર્યું કે આ પ્રોગ્રામની હું શરૂઆત કરું. તો એ પ્રોગ્રામ માટે ફર્સ્ટ ઓફ ઓલ શ્રદ્ધા વેનરાવ, જે કેજલ હોસ્પિટલના ચેરમેન છે, અને એની જોડે મારી મુલાકાત થઈ, પછી વાતો થઈ કે મારે આ પ્રોગ્રામ કરવો છે, પણ આવે છે ફંડિંગનો વિચાર આવે છે કે ફંડિંગ કેવી રીતે કરવું. તો એના માટે શ્રદ્ધાબેન સાથે વાત થઈ કે આપણે કેજલ લાઈફ ઇન હોસ્પિટલ, જે આટલું સરસ નવસારીમાં કાર્યરત છે હોસ્પિટલ, તો એના માટે આપણે એક ચેરિટી ઇવેન્ટ કરીએ. તો એ ઇવેન્ટ માટે ફંડ ઊભું કરવું, એટલે આપણે બધા સ્પોન્સર્સને મળ્યા, સ્પોન્સર સાથે વાતો કરી. શ્રદ્ધાબેન રાવ જે હોસ્પિટલના ચેરમેન છે, એની સાથે અમે આ પ્રોગ્રામની શરૂઆત કરી, અને એમેઝોન પેઇન્ટ્સ જે અશ્વિનભાઈ ચંડેલ જેની મુલાકાત કરી, પછી ધીરે 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 બધા સ્પોન્સર્સ અમને મળતા ગયા અને આ પ્રોગ્રામ અમે આગળ વધાર્યો. અને આટલો સફળ, આટલો સરસ ઓડિયન્સનો સપોર્ટ છે, આટલો સરસ ઉત્સાહ છે, તો ચોક્કસ આજે હું સંસ્કારી નગરી નવસારીને થેન્ક યુ કહેવા માંગુ છું. અને હું એટલું એશ્યોરન્સ આપું છું કે નવસારીને હું નવ નવા પ્રયોગો, નવા નવા પ્રોગ્રામ અને નવી નવી વાતો લઈને આવીશ, નવા નવા પ્રોગ્રામ લઈને આવીશ, એટલું એશ્યોરન્સ આપું છું. તો સાથે જ પોસ્ટર્સની ઉપર, ટિકિટ્સની ઉપર આપે બે કલાકારોને જોયા હશે, કે મેડીભાઈ અને કુજસભાઈ, પણ એક સરપ્રાઈઝ પેકેજ આપણી સાથે આજે જોડાયું છે. અને આપ સૌ જેમને ખૂબ પ્રેમ આપો છો અને એફએમ પર રેગ્યુલર સાંભળતા હો છો એવા આપણા દેવલા બાપા, દેવલાભાઈને કઈ રીતે ભૂલી શકાય? તો તમે આજે નવસારીની મુલાકાત લીધી છે, તમને ઘણી વખત સાંભળતા હોય છે, આજે લાઈવ જોયા છે, તમે શું કહેશો? નવસારીની પબ્લિક કેવી છે? નવસારી સુરતને પડીને આવેલું શહેર છે, આપણા માટે કહેવાય છે કે ભાઈ નવસારીને સુરત ટ્વિન સિટી છે. તો જ્યારે આપે મુલાકાત લીધી, આપને કેવો આનંદ આવે છે? એકચ્યુઅલી આજે તમે છે ને મારું કામ કરી રહેલા છે. અરે નવસારી ને સુરત એટલે એક જ, સાઉથ ગુજરાત અહીંયાની પ્રજામાં એક કોમન વસ્તુ છે જે આખી દુનિયામાં નથી. તમારું નામ? હું મહેશભાઈ. મહેશભાઈ, તમે મહેશભાઈ ને હું દેવાંગ રાવલ સાંભળો કે 10 વર્ષ જૂના દોસ્તાર એકબીજાને મળે ને તો ગાઢ બોલીને ગલે લાગે. આ ગાઢ બોલીને ગલે લાગવાની જે સંસ્કૃતિ છે ને સાહેબ, એ માત્ર ને માત્ર આખા ભારતમાં સાઉથ ગુજરાતમાં જ છે. બાકી ગાઢ બોલીને કોઈ દિવસ ગલે લગાતું નથી અને ગલે લાગીને કોઈ દિવસ ગાઢ બોલાતી નથી. એટલે અમારું સાઉથ ગુજરાત છે, અને હું સાઉથ ગુજરાતના લોકોને, એમના સ્વભાવને, એમની રહેણી કરીને બહુ પ્રેમ કરું છું. એટલે જ હું ડેવલો છું. એટલે જ 2007માં મેં મારું સૂત્ર રાખેલું કે ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું ને ગમને ગજવામાં ગાલીને ફરવાનું. પૂછો કેમ ટકે, કેમ ટકે, કેમ એટલે ડેવલો કહે એટલે ફાઇનલ. તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે દેવલા ભાઈ
કેવામાં પણ આપણને ઓડ લાગે, પણ જેમણે કીધું તે પ્રમાણે કેમ તો કે કેમ એટલે દેવલા બાપાએ કીધું એટલે વાત ફાઇનલ. અને એ પ્રમાણે આજે નવસારીની અંદર એક એક હાથકામ કલાકારોનો એક આખો કાફલો કલા મંચે ઉતાર્યો છે, તો ત્યારે એક કલાકાર બાકી રહી જાય છે, તો એમને પણ શું કામ બાકી રાખીએ, કારણ કે એ પણ એક એક ખૂબ જ મોટી સરપ્રાઇઝ છે નવસારી માટે. તો એમની સાથે પણ હાથ પડશો, કારણ કે મેડીભાઈની સાથે આપણે જેને આજે સ્ટેજ શેર કર્યો છે, તો મેડીભાઈની સાથે જયારે સ્ટેજ શેર કરીએ છીએ. આપકા નામ? मेरा नाम श्रावणी महाजन है. और आपको कहीं देखा है टीवी पे पहले, ऐसा मुझे लग रहा है, तो आप कौन से रियलिटी सिंगिंग शो में आए थे वो आप मुझे बताइएगा. मैं मराठी रियलिटी शो में थी, महाराष्ट्रियन, एंड वैसे तो दो तीन मैंने रियलिटी शो किए हैं मराठी में, और जी टीवी में भी मैं थी, और अभी रिसेंट मैं उदित जी के साथ, मैं उदित नारायण जी के साथ और जावेद जी के साथ मैं एज अ फीमेल वोकलिस्ट काम करती हूँ. वही मुझे लगा कि ये चेहरा कोई जाना परिचित चेहरा है, और मुझे ये भी मालूम था कि आप गुजरात से नहीं है, इसलिए मैं हिंदी में आपके साथ मैं बात कर रहा था. तो आप शायद पहली बार नौसारी आए हैं, बराबर? यस यस. तो कैसा लगा आपको नौसारी का ऑडियंस, कैसा लगा? क्या बात है यार, मतलब पहली बार मैं पहले आके गई तो वेडिंग्स वगैरह गिग्स में थी, और ऐसे मतलब उदित जी के साथ आई हूँ दो तीन बार, तो ऐसे इतना इंटरेक्शन नहीं हुआ था पब्लिक के साथ. पर अभी जो कंसेप्ट शो है तो वो वहाँ पे मतलब सुनने वाली पब्लिक बहुत बढ़िया है यहाँ पे, और बहुत मजा आ रहा है जहाँ पे जो शो का फ्लो जा रहा है, लोगों को पसंद आ रहा है, बहुत बहुत मजा आ रहा है. एक लास्ट मैसेज नौसारी जनों के लिए? मैं फिर से मिलना चाहूंगी, और ऐसे जो शोज हैं वो बार बार होते रहें यहाँ पे, जो सूफी अंदाज है, जो लोग सुनते हैं, जो पसंद करते हैं, वो बार बार होने चाहिए, यही बस दुआ करूँगी. તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે કલામંચ અને કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લાભાર્થી એક સરસ મજાનો શો ટાટા હોલની અંદર યોજવામાં આવ્યો, અને એની અંદર ખ્યાતનામ કલાકારો નવસારી પધાર્યા. તો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. કોઈ પણ કાર્યક્રમ હોય, એ કાર્યક્રમ જે ખરો એ વિટામિન એમ એટલે કે સ્પોન્સરશિપ વગર થતો નથી, ત્યારે નિયોપોલિટન પીઝા અને એશિયન એમેઝોન પેઇન્સના અશ્વિનભાઈ, જે ખરા એમેઝોન પેઇન્સના અશ્વિનભાઈ પણ આજે સાથેને સહકાર આપ્યો છે. તો અશ્વિનભાઈ, શું જણાવશો આપ, જ્યારે આપ આ રીતની કોઈ ઇવેન્ટ સ્પોન્સર કરો છો, તો સૌથી પ્રથમ આપના મનની અંદર કયો સવાલ આવે છે ને કઈ ભાવના રાખી આપ ઇવેન્ટને સ્પોન્સર કરો છો? મારું એવું વિચારવાનું છે કે આપણે જે બી કંઈ અર્નિંગ કરતા હોય એમાંથી આવી બધી એક્ટિવિટીઝ જેના લીધે નવસારીની જનતા અને બીજા બહુ બધા લોકો એન્જોય કરતા હોય, ને એને પ્રોત્સાહન આપવા માટે જે બી એક્ટિવિટી કરાવે એવા મંચને પ્રોત્સાહન આપવા માટે આપણું કંઈ થોડું ઘણું ફાળો આપણે આપવો પડતો હોય, તો એના લીધે હું કાયમ એગ્રી હોઉં ને એને પ્રોત્સાહન આપું છું. સાથે જ જે પણ પાસ લઈને આવ્યા છે એને પણ આપણા તરફથી ગિફ્ટ મળવાની છે, કારણ કે આપે એક કૂપન આપી છે અને કૂપન ની અંદર ડિસ્કાઉન્ટ પણ છે, તો એ વિશે શું માહિતી આપશો આપ? ડિસ્કાઉન્ટ, એ કૂપન ના અંદર ડિસ્કાઉન્ટ હોય છે, તો બહુ બધા લોકો જે ટિકિટ પરચેસ કરે એ લોકોનું એવું વિચારવાનું હોય છે કે આપણે ટિકિટ જેટલાની હોય એ આપણે કશે જશું ને ડિસ્કાઉન્ટ આપણે ટિકિટના જેટલું ઇન્વેસ્ટ કરશું એના બદલે આપણને ડિસ્કાઉન્ટ મળી જશે, તો એ એક ડિસ્કાઉન્ટ આપવાનું બહુ સારું હોય, એના લીધે જે ઓડિયન્સ એને બી લાભ હોય ને જે મંચ ઓર્ગેનાઇઝ કરે એને બી લાભ હોય છે. તો જે પ્રમાણે આપે જોયું કે એમેઝોન પેઇન્ટ્સ અને નિયોપોલિટન પીઝાના અશ્વિનભાઈએ આ શોને સાર્થક કરવા માટે એક સરસ મજાનો ફાળો પણ આપ્યો, તો હવે એવા જ બીજા સ્પોન્સરની સાથે પણ વાત કરશું. નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ? હા,
બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો આ એક ચેરિટી શો હતો ને કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શ્રદ્ધાબેન આપણી સાથે જોડાયા છે કે જેમના થકી આ શો સ્પોન્સર પણ કરવામાં આવ્યો હતો અને એક ચેરિટી શો છે. તો શ્રદ્ધાબેન જ્યારે આવા શોઝ થાય છે અને કહેવાય છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે તમે પણ આમાં શીફાળો આપ્યો છે, તો આ વિશે આપ શું જણાવશો અને કયા પ્રકારની ચેરિટી થવી જોઈએ અને જે આજનો શો હતો તેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે, ખૂબ માણ્યો છે, તો એ વિશે આપની શું પ્રતિક્રિયા છે, આપ શું જણાવશો? ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ જો આપણે ધરાવતા હોઈએ, ટ્રસ્ટ ધરાવતા હોઈએ, તો એમાં ઘણી બધી એક્ટિવિટી કરવાની આવે. એમાંની એક એક્ટિવિટી આપણે હોસ્પિટલ ચલાવીએ છીએ, આપ સૌ જાણો છો કે જે લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવીએ છીએ. એ સિવાય મને એમ થયું કે મારા હોસ્પિટલના માટે હું કઈ ચેરિટી ફંડનું આયોજન કરું. કોઈની પાસે પૈસા માંગવા કરતાં એક ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરીને એને એમાં હું લોકોને જાગૃત કરું કે અમારી ટ્રસ્ટ છે અને આવી રીતે અમે લોકો એન્થુઝિયાઝમ સાથે વર્ક કામ કરીએ છીએ. તો બસ એવો જ આઈડિયા આવ્યો અને એમ જ કલામંચના નિમિષાબેન સાથે મારો સંપર્ક થયો એન્ડ બસ એ જ નક્કી થયું કે લેટ્સ ગો ફોર ધીસ. અને આપ સૌ જોઈ રહ્યા છો કે શો સુપર હિટ ગયો, બસ એ જ છે. અને આવનાર દિવસોમાં પણ ફંડ રેઝ કરવા માટે કોઈના પાસે માંગવા કરતા પોતાના બલબુદા પર પોતાના સક્ષમ થયાથી હું આવી રીતે ચેરિટેબલ ઇવેન્ટ કરતી રહીશ. તો જે પ્રમાણે આપે જોયું કે કલામંચ અને કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લાભાર્થે આજે આ ચેરિટી શો થયો અને ખૂબ જ સરસ મજાનો શો રહ્યો અને આ જ પ્રમાણે નવસારી જે કલાપ્રેમી છે અને સંસ્કૃતિ પ્રેમી છે એને નવા નવા કાર્યક્રમો મળતા રહેશે, તો એ જ જોતા રહો, સાથે નવસારી લાઈવ જોવાનું ભૂલશો નહીં. કારણ કે મીડિયા પાર્ટનર જે હતું એ નવસારી લાઈવ હતું, સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ હતું, તો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ આવા મીડિયા પાર્ટનર હતું અને આ જ પ્રમાણે જ્યારે કોઈ પણ ને પ્લેટફોર્મની જરૂર પડશે તો ચોક્કસથી સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ એમના માટે તત્પર છે. તો નિહાળતા રહો નવસારી લાઈવ. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યોનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. તો સાથે જ સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના સર્વે સર્વા અને સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ઓનર અને જે સાંઈ ગ્રુપ ફેમિલી ફન ક્લબ પણ ચલાવે છે એવા જીતેન્દ્ર પટેલ પણ આપણી સાથે ઉપસ્થિત છે. એમને પૂછીશું કે આજનો કાર્યક્રમ એમને કેવો લાગ્યો કે જ્યારે કલામંચ એક સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો જેમાં જીજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લાભાર્થી થયો અને સાથે જ જો વાત કરીએ તો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ એ મીડિયા પાર્ટનર હતું, તો જીતેન્દ્રભાઈ એ વિશે આપ શું જણાવશો? ચોક્કસ, કલાકારોને પ્રોત્સાહન આપવું એ સતત સાંઈ ગ્રુપની પરંપરા રહી છે અને આજે એક એવો મંચ હતો કે જે મંચ પર એવા કલાકારો હતા કે જે કલાકારો મંજાયેલા કલાકારો હતા અને મંજાયેલા કલાકારોની કલા થકી આજે નવસારી ઝૂમી ઉઠ્યું. ચોક્કસ આ સમગ્ર આયોજનને જ્યારે કોઈ આયોજન કરતા હોઈએ ત્યારે એક સામાન્ય સત્યનારાયણની કથા કરવા માટે પણ આપણને બધા ટેન્શન થતા હોય, ત્યારે આવડું મોટું આયોજન માટેની જે ભેખ લઈને ચાલ્યા હતા એવા આયોજકોએ પણ સુંદર આયોજન કર્યું અને જે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, ખાસ કરીને ઓજસ અને મેડી તો આપણી સાથે સાંઈ દાંડિયામાં પણ એને આપણે જોયો હતો, એ મેડી અને ઓજસે આ સમગ્ર કાર્યક્રમનો રંગ રાખ્યો. તો સાથે સાથે આ જે પ્રેક્ષકો હતા, આજે પ્રેક્ષકોએ પણ પોતાની સંયમતા અને એકાગ્રતા રાખી, અનેકવાર થોડોક પાવર સપ્લાય એટલે ટેકનિકલી પ્રોબ્લેમ આવ્યા પણ તેમ છતાંય એક એક ચડિયા હતા કલાકારો અને એક એક પ્રકારના જે ગીતો રજૂ થયા એ ગીતોથી એક નવો માહોલ ઊભો થયો અને ચોક્કસ ઘણા દિવસ બાદ હાલ કોરોનાની એક ડર ઊભો થયો છે, ડરની સામે રિલેક્સેશનની જરૂર છે કારણ કે કોરોના ડરની સામે
જીતવા માટે એક સૌથી મોટું મનોબળ અને મક્કમતા જરૂરત છે અને એ મનોરંજન સિવાય ક્યાંય ન મળી શકે. અને સૌથી સારું કામ આજે અહીંયા થયું, એક નવી મેડિસિન્સ મળી અને મનોરંજન મેડિસિન્સ આજે લોકોને હાસ્ય થકી મળી, લોકોને સંગીત થકી મળી અને એક એવી થેરાપી આજે આપવામાં આવી કે કદાચ કોરોના નહીં, કોરોનાનો બાપ આવે તો પણ આપણે નહીં ડગીએ એવી એક મક્કમતા આજે આ કાર્યક્રમ થકી આવી. તો ચોક્કસ સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત અને સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા આ રજૂ થયેલા કાર્યક્રમને આપે માન્યો અને ચોક્કસ એની હવે ઝલકો પણ જુઓ. એક એક ઝલક જોશો તો ચોક્કસ તમને લાગશે કે આ કાર્યક્રમ ખરેખર અમે ચૂકી ગયા, પણ હવે બીજી વાર ના રાહ જોતા. જ્યારે બોર્ડ દેખાય સાઈ ગ્રુપ મીડિયા હાઉસનો તો દોડી આવજો, કારણ કે આવા જ કાર્યક્રમો ચોક્કસ રજૂ થતા રહેશે. તો આ હતા સાઈ ગ્રુપ મીડિયા હાઉસના સર્વેસર્વા જીતેન્દ્ર પટેલ, અને એમણે પણ જણાવ્યું કે એક સરસ મજાનો કાર્યક્રમ આજે નવસારી અંદર યોજાઈ ગયો. તો આજ પ્રમાણે અવનવા સમાચારો માટે અને શહેરમાં શું બની રહ્યું છે જોવા માટે નિહાળતા રહો નવસારી લાઈવ.